જે પહેલી ચિંતા હતી આપણી કે એક ફિક્સ આઇડિયોલોજી થઈ જાય છે એક ફિક્સ આઈડિયોલોજી નહીં થાય અને અલગ અલગ એંગલ્સ કોઈ પણ સિચ્યુએશનને અલગ અલગ એંગલ્સથી જોઈ શકાય એ એંગલ્સ અલગ અલગ આસ્પેક્ટ એ સિચ્યુએશનના આપણી સામે ડિસ્કશનથી આવી જશે બીજી વાત હોય ઓપ્શનલ સબ્જેક્ટ માટે તો ઓપ્શનલ સબ્જેક્ટ મેઇન એક્ઝામમાં મેઇન એક્ઝામમાં જ્યારે આપણે ઓપ્શનલ સબ્જેક્ટ લખતા હોઈએ તો એના આન્સર્સમાં સૌથી વધારે જો ડિસાઇડિંગ ફેક્ટર બનતું હોય તો એ છે કે આન્સરને આપણે કેટલા રિલેવન્ટ અને પ્રેક્ટિકલ બનાવી શકીએ છીએ ખાલી થિયોરિટિકલ નહીં રિલેવન્ટ અને પ્રેક્ટિકલ અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેશે કે જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ ક્વેશ્ચનને એની ડિમાન્ડ પ્રમાણે સ્ટ્રાઇક કરીએ અને કોઈ રિલેવન્ટ કરન્ટ લાઈફમાં આપણી આસપાસ જે ઘટના બની રહી છે એમાંથી કોઈ એક્ઝામ્પલને કોટ કરી શકીએ બરાબર હવે જે ડિમાન્ડ સ્ટ્રાઇક કરવાની વાત છે એના માટે હું એક્ઝામ્પલ આપીને વાત કરું તો જે હમણાં ગયા વર્ષે જ ક્વેશ્ચન પૂછાયો છે કે એનાલાઇઝ ઇન્ડિયાઝ અચિવમેન્ટ ઇન ધ સ્પોર્ટ્સ ફિલ્ડ ઇન ધ લાસ્ટ યર બરાબર ક્વેશ્ચન પૂછ્યો છે એનાલાઇઝ હવે જનરલી આપણો અપ્રોચ શું હોય છે આપણું જે ઘડતર થયું છે આપણું સ્કૂલોમાં કે કોલેજોમાં તો આપણે બસ ઇન્ડિયાસ અચિવમેન્ટ ઇન સ્પોર્ટ્સ ફિલ્ડ એ વાંચ્યું અને ચાલુ કરી દીધું કે ઇન્ડિયાની આ ક્રિકેટ સિરીઝ જીતી એ મહેશ ભૂપતિ આ ટુર્નામેન્ટ જીત્યો છે વિશ્વનાથ આનંદ આ ચેસ ચેમ્પિયનશીપ જીત્યો આ આપણે લખી નાખીએ હવે આ આનાથી આપણે લેસ દેન ફિફ્ટી માર્ક્સ મળે આ ક્વેશ્ચનમાં આપણે ક્વેશ્ચન ડિમાન્ડ છે એનાલાઇઝ જ્યારે એનાલાઇઝ પૂછવામાં આવ્યું છે મતલબ સમીક્ષા કરો તો પ્લેન રીડિંગ નથી પ્લેન ટેક્સ નથી મૂકી દેવાની કે આ આણે આ જીત્યું પણ એક જ એનું એક એક્ઝામ્પલ તરીકે આપવું તો જે આપણે ફોર્મ્યુલા વન ચેમ્પિયનશીપ જે ભારત ક્યારે એમાં ભાગ નથી લેતું પણ એ બે વર્ષ પહેલાં આપણે સેકન્ડ રેન્ક પર ફોર્મ્યુલા વનમાં ફોર્સ ઇન્ડિયાની ટીમ આવી તો આપણે એને એ રીતે મૂકી શકીએ કે ભારતનું સ્પોર્ટ્સની ફિલ્ડમાં પ્રદાન છે ક્રિકેટ ચેસ આ ટાઈપની જે ટુર્નામેન્ટ્સ છે એમાં જ રહેલું છે પણ આ વર્ષે એક એવી ઘટના બની કે જેણે ભારતને ફોર્મ્યુલા વન જેવી અઘરી ગણાતી રમતના રમતની ફિલ્ડમાં પણ આપણે પહેલાં જ ધડાકે આટલી સારી પોઝિશનમાં પહોંચી શક્યા તો આ રીતે આપણે કંઈ આન્સર ફ્રેમ કરીએ અને બીજા પણ જે જે ફિલ્ડમાં આપણે એ રીતે અચિવમેન્ટ મેળવવી હોય એને એ એંગલથી મૂકીએ કે સમીક્ષાનો એંગલ લાગે કંઈક અલગ લાગે પ્લેન ટેક્સ કરતાં તો ક્વેશ્ચન જે એક્ઝામિનર છે એને પહેલી તો વસ્તુ એ ખ્યાલ આવશે કે નહીં આ વ્યક્તિએ ક્વેશ્ચનને બરાબર વાંચ્યો છે ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે એ સમજ્યો છે જો આટલું એને ખ્યાલ આવશે તો આપણા ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ ગેરંટી છે પછી હવે જે આપણે રિલેવન્ટ ઇન્ફોર્મેશન મૂકી હશે એ આપણા બાકીના માર્ક્સ આપણને અપાવી દેશે તો જે ક્વેશ્ચનની ડિમાન્ડ જે સ્ટ્રાઇક કરવાની છે એ આપણે ખાસ ધ્યાન રાખીએ બીજું હવે ધારો કે એવું પૂછ્યું કે એક્ઝામ ઇન ડેશ ડેશ એક્ઝામ ઇન ધ ફોલોઈંગ તો આપણે શું કરીએ કે હમણાં જેમ વાત થઈ એમ એ જે આપણે જે ધ ફોલોઈંગ છે એ ફોલોઈંગ પર જ આપણું કોન્સન્ટ્રેશન હોય છે કે આ વસ્તુ પૂછાય છે તેના વિશે જે પણ મને ખ્યાલ હશે હું લખી નાખીશ એવું નહીં પણ એક્ઝામિન પૂછાયું છે એક્ઝામિનનો મતલબ શું થાય એક્ઝામિનર ધારો કે આપણે એક્ઝામિનરની વાત કરીએ એક્ઝામિનર શું કરે છે કે આપણો ક્વેશ્ચન ચેક કરશે ક્વેશ્ચનના આન્સર ચેક કરશે ક્વેશ્ચનના આન્સરની ક્વોલિટી પછી એ કંઈ રિમાર્ક્સ મૂકશે મતલબ ફાઇનલ કન્ક્લુઝન પર આવે છે આપણો આન્સર ચેક કર્યા પછી ફાઇનલ કન્કલુઝન પર આવે છે તો આપણને પણ આપણને પણ જ્યારે એક્ઝામિન એવું પૂછવામાં આવે મતલબ કે એ ટોપિક છે એના પ્રોઝન કોન્સને આપણે બતાવીને પછી કોઈ એક બાજુ તરફ આપણે ડેફિનેટ ટિલ્ટ બતાવવાનો છે બરાબર લોજિકલ સ્ટેન્ડ સાથે કે ભાઈ આ બાબતને લગતા આ એના પ્રોઝ છે આ કોન્સ છે આ પોઝિટિવ છે આ નેગેટિવ છે પણ આ બધી વસ્તુને કન્સિડર કરતાં આ બાજુની વસ્તુ છે એ વધારે ઉપયોગી લાગે છે તો આ રીતે એક્ઝામિન છે તો એમાં આપણે કોઈ ડેફિનેટ કન્કલુઝન પર આવીએ ડિસ્ક્રાઈબ એવું પૂછાય છે ડિસ્ક્રાઈબ સમથિંગ તો ડીસ્ક્રાઈબ એટલે જો એને આપણે અલગ પાડીએ તો ડીસ્ક્રાઈબ તો એ મુદ્દાને લગતા જે જે પણ પાસાઓ છે એને ખાલી આપણે પોઈન્ટ આઉટ કરવાના છે પછી એમાં આપણે કોઈ ફાઇનલ કન્ક્લુઝન પર પહોંચવાનું નથી તો આ ક્વેશ્ચનની ડિમાન્ડને સ્ટ્રાઇક કરવાની વાત છે જે ડિસ્ક્રાઈબ એનાલાઇઝ એક્ઝામિન બરાબર ડિસ્કસ તો આ બધી વસ્તુઓને આપણે ખાસ વિચારવું જોઈએ એના પર ખાસ ફોકસ કરવું જોઈએ અને પછી જો તમારો આન્સર બીજા વ્યક્તિ કરતાં ઓછું વર્ડ્સ વર્ડ લિમિટનો હશે પણ તમે ક્વેશ્ચનની ડિમાન્ડને સ્ટ્રાઇક કરી હશે તો તમારા માર્ક્સ એ વ્યક્તિ કરતાં વધી જવાની ખાસી સંભાવના છે હવે એ વાતથી ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચનની અને બીજી વાત હતી કે રિલેવન્ટ એક્ઝામ્પલ પોર્ટ કરવા જે જે બી આપણી આસપાસ ઘટના બની રહી છે યુપીએસસીની ડિમાન્ડ એ જ છે કે વી આર એક્સપેક્ટિંગ એઝ મચ નોલેજ ફ્રોમ યુ એઝ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ અ નોર્મલ એવરેજ સિટીઝન એવરેજ સિટીઝન જે આસપાસ બનતી ઘટનાઓથી જેટલો અવેર હોવો જોઈએ એટલા જ અવેર શું આપણે છીએ એ બાબતને જ યુપીએસસી મેઇન એક્ઝામમાં ચકાસે છે તો જે પણ ક્વેશ્ચન પૂછાય જનરલ સ્ટડીઝમાં એઝ વેલ એઝ ઓપ્શનલ સબ્જેક્ટમાં એને આપણે કરંટ લાઈફમાં બની રહેલા એક્ઝામ્પલથી ક્વોટ કરીએ અને આપણા આન્સરને સબસ્ટેન્શિએટ કરીએ હવે આ વસ્તુ ક્યારે બની શકે કે જ્યારે આપણે કોઈ જે કંઈ વસ્તુ વાંચી રહ્યા છીએ ન્યૂઝપેપર કે મેગેઝિન એને જો આપણે જે કંઈ પણ આપણો ઓપ્શનલ સબ્જેક્ટ છે એના એંગલથી વાંચીએ બરાબર જે ઘટના બની રહી છે એને આપણો ઓપ્શનલ સબ્જેક્ટ જે હોય એની સાથે શું લિંકેજ છે એ વસ્તુને વિચારીએ એને નોટ કરીએ એને ધ્યાન રાખીએ ટેક્સ્ટબુકમાં જે જગ્યાએ એ ટોપિક હોય ત્યાં આપણે સાઈડમાં લખી નાખીએ કે આ વસ્તુ આ એક્ઝામ્પલ આની સાથે રિલેવન્ટ છે તો જ્યારે પણ ક્વેશ્ચન આપણે એક્ઝામમાં આપતા લખતા હોઈએ ત્યારે આ રિલેવન્ટ એક્ઝામ્પલથી આપણને બેનિફિટ થશે માર્કિંગમાં હવે એવું એક ક્વેશ્ચનની જ વાત કરું તો સીએમ્સ ઇફેક્ટિવનેસ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ક્વેશ્ચન પૂછાયો હતો કે વિચ આર ધ ફેક્ટર્સ દેટ ડિટમાઇન્ડ સીએમ્સ ઇફેક્ટ ચીફ મિનિસ્ટર્સ ઇફેક્ટિવનેસ ઇન અ સ્ટેટ હવે અને પછી એ સ્પેસિફિકલી પૂછાયું હતું કે ભારતના કોઈપણ રાજ્યનું એક્ઝામ્પલ લઈને આ ક્વેશ્ચનને આન્સર કરો હવે આ ક્વેશ્ચનનો આન્સર કોઈ બુકમાં સીધે સીધો મળવાનો નથી આના માટે આપણે જેટલું પણ એક્સ્ટ્રા રીડિંગ ન્યૂઝપેપર મેગેઝીન વગેરે વગેરેથી કર્યું છે બરાબર જે જે બી સ્ટેટ્સની જે જે બી બેનિફિશિયલ અને આઉટસ્ટેન્ડિંગ સ્કીમ્સ રહી છે એને આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના એંગલ્સથી જો વાંચ્યું હોય તો એ વસ્તુને આપણે એકદમ ઇઝીલી આન્સર કરી શકીએ તો સીએમની ઇફેક્ટિવનેસ છે જેમ કે રેગ્યુલર બેસિસ પર આપણે જોઈએ છીએ કે સેન્ટર સ્ટેટ રિલેશન ઉપર આધાર રાખે છે સેન્ટર અને સ્ટેટ વચ્ચે કેટલું કોઓર્ડિનેશન છે અલગ અલગ સ્કીમ્સમાં સીએમ્સનું એના કલીગ્સ સાથે પોલિટિકલ વર્કર્સ સાથે સિટીઝન્સ સાથે કેટલું લિંકેજ છે કેટલું કોલેબોરેશન છે આ બધી વસ્તુઓ સીએમ્સ ઇફેક્ટિવનેસ ડિટરમાઇન કરશે તો આપણને જે જે પણ આપણી સામે ઇન્ફોર્મેશન આવે એને આ રીતે વ્યૂ કરીએ જે ઓપ્શનલ સબ્જેક્ટ હોય હિસ્ટ્રી જિયોગ્રાફી પબ્લિક એડમિનિસ્ટ્રેશન સોશિયોલોજી આ ઓપ્શનલ સબ્જેક્ટના એંગલથી આપણે ઇન્ફોર્મેશનને સ્ક્રુટિનાઇઝ કરીએ અને એ ઇન્ફોર્મેશનને આપણે એ રીતે કલેક્ટ રીકલેક્ટ કરીએ હવે બીજો જ એક્ઝામ્પલ દઉં તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જ ક્વેશ્ચન હતો કે ઇન ઇન્ડિયા ધેર સીમ્સ ટુ બી મોર ઓફ ડિઝાસ્ટર ઓફ મેનેજમેન્ટ ધેન મેનેજમેન્ટ ઓફ ડિઝાસ્ટર તો આ વસ્તુનો પણ ટેક્સ્ટબુકમાં આન્સર નથી મળવાનો આ વસ્તુમાં જે જે પણ આપણે અને નેચરલ કેલામિટીઝ તો આપણે ભારતમાં ઘણી બધી થતી રહે છે તો આ નેચરલ કેલેમિટીઝને જે તમ જે તમે લોકલ એડમિનિસ્ટ્રેશને કઈ રીતે ડીલ કર્યું છે જો કેલેમિટીઝ સ્ટેટ અથવા નેશનલ લેવલની હતી તો બંને ગવર્મેન્ટ્સે કઈ રીતે ડીલ કર્યું છે આ વસ્તુને આપણે ક્લોઝલી ફોલો કરતા રહીએ બરાબર હવે તેમ કે આ વખતે હમણાં જ અત્યારે ન્યૂઝપેપર્સમાં ભોપાલ ગેસ ટ્રેજેડી ટ્રેજરી વિશે આટલું બધું છાપવામાં આવી રહ્યું છે અને કંઈક કંઈક લૂપ રહી ગયા છે કંઈક કંઈક ડ્રોબેક્સ રહી ગયા છે જેને સારી રીતે હેન્ડલ કરી શકાયા હોત તો આ વસ્તુને આપણે ફોલો કરીએ કઈ જગ્યાએ એડમિનિસ્ટ્રેશને વધુ સારું કામ કરી શક્યું હોત કઈ જગ્યાએ એડમિનિસ્ટ્રેશનની ભૂલ થઈ આ વસ્તુને જો આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એંગલથી હું આ ઘટનાને ક્લોઝલી ફોલો કરું તો આ ટાઈપનો ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો એને એકદમ રિલેવન્ટ એકદમ સબસ્ટેન્શિયલ લોજિકલ આર્ગ્યુમેન્ટથી હું કરી શકીશ અને મારો આન્સર્સ બીજા વ્યક્તિ કરતાં ઘણો સારો બની જશે એટલે મેઇન એક્ઝામમાં વસ્તુ એ જ ઇમ્પોર્ટન્ટ છે નહીં કે આપણે શું જાણીએ છીએ પણ જે જાણીએ છીએ એને કઈ રીતે મૂકીએ છીએ ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે એને પ્રેક્ટિકલ અને લોજિકલ સિકવન્સમાં ઓર્ડરિંગ કરીને મૂકીએ છીએ એટલે વસ્તુને કઈ રીતે મૂકવી આપણા આન્સરમાં એ જ આપણી મેઇન એક્ઝામનું ટેસ્ટ થશે અને આના માટે આજે ડિસ્કશનની વાત કરી કે ફ્રેન્ડ્સ સાથે ડિસ્કશન કરીને અલગ અલગ એંગલ્સ ઉપર અલગ અલગ સિચ્યુએશનને અલગ અલગ વ્યૂ પોઈન્ટથી જોવાની આપણામાં હેબિટ ડેવલપ થશે તો આ થઈ મેઇન એક્ઝામની વાત હવે વિનિત એક જરા હું થોડુંક મિત્રોનું ધ્યાન દોરવા માગું છું આપણે ગઈકાલે પણ મિત્રો ચર્ચા થઈ હતી એમાં આપણે કહ્યું હતું કે આ ટોપમોસ્ટ સર્વિસ છે નો ડાઉટ એક્ઝામ થોડીક ટફ છે જે આપણે કદાચ ભારતમાં જે એક્ઝામ અથવા વિશ્વમાં જે પરીક્ષાઓ લેવામાં આવે છે એમ એમ ગણવામાં આવે છે કે ટફેસ્ટ એક્ઝામ છે પણ એનાથી કંઈ તમારે કોઈએ ડરી જવાની જરૂર નથી અને જે કંઈ સંખ્યા કાલે રોય ચૌધરી સાહેબે પણ કહ્યું હતું કે જે કંઈ ફોર્મ એપ્લિકેશન ફોર્મ ભરાય તો એની સંખ્યાથી પણ ડરવાની જરૂર નથી કંઈક સિરિયસલી કે સિન્સિયરલી જેટલા મિત્રો પરસ્યુ કરે છે એ સંખ્યા બહુ ઓછી હોય છે હવે ટ્રેન્ડ પણ એક મારે ખાસ આપનું ધ્યાન દોરવું છે આજે કે જે ટ્રેન્ડ છે આ યુપીએસસી માટેનો બદલાતો રહ્યો છે પહેલાં તો એવું જ હતું કે આપણે સામાન્ય રીતે આર્ટ્સ કોમર્સના ગ્રેજ્યુએટ અને વધારે પર્સ્યુ કરતા પણ છેલ્લા કેટલાક વર્ષોનું ટ્રેન્ડ જોયું છે આપણે જોઈએ તો આપણે દેખાશે કે એન્જિનિયર્સ જેમ કે વિનિત પોતે પણ બીઇ ઈસી થયેલો છે એ રીતે અમારા ગઈ વખતની બેચમાં આપણે ગુજરાતના જ ડૉક્ટર ધવલ પટેલ જે અત્યારે આસિસ્ટન્ટ કલેક્ટર ગોધરા તરીકે છે એ પણ એમબીબીએસ છે એમ ઘણા ડોક્ટરો એન્જિનિયરો આઈઆઈટી ગ્રેજ્યુએટ્સ એમબીએ બી એ આ બધામાં જોડાઈ રહ્યા છે એટલે બધા મિત્રોને મારી વિનંતી છે કે તમે કોલેજના કોઈપણ વર્ષમાં હો ભલે મેડિકલમાં એન્જિનિયરિંગમાં એમબીએમાં કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો અથવા કરવા માંગતો હતો પણ એ પછી પણ તમે આ એક્ઝામ આપી શકો છો અને ખાસ કરીને મેન્સની પ્રિલિમ્સ અને મેન્સની બંને સરસ સુંદર તમને માર્ગદર્શન વિનંતી આપ્યું તો એમાં બંનેમાં ઓપ્શનલ જે તમે સિલેક્ટ કરવાના છે તે ઓપ્શન સિલેક્ટ કરતી વખતે તમે બહુ ધ્યાન આપજો કે એમાં તમારો ઇન્ટરેસ્ટ બહુ મહત્ત્વનો છે આપણે ગઈકાલે પણ થોડોક ઉલ્લેખ થયેલો પણ ઝડપથી આપણે વિષયોનું એ કર્યું હતું હવે જો વિનિંગ ઓપ્શનલ્સ જે છે એમાં વિનિંગ ઓપ્શનલ પ્રિલિમમાં અને મેન્સમાં બહુ જરૂરી છે તમે જે શાખાના સ્નાતક હો અથવા તો એમાં પરસ્યુ કરતા હો એ જ વિષયો રાખવાની જરૂર નથી તમે અત્યારે કોમર્સમાં હો તેમ છતાં તમને સોશિયોલોજી વિષય અનુકૂળ આવતો હોય અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેશન અનુકૂળ આવતો હોય તો તમે એ અત્યારથી પરસ્યુ કરવાનું રાખો એટલે વિનિંગ ઓપ્શન બહુ મહત્ત્વના છે કારણ કે આ એક યુપીએસસીને હું યુદ્ધ તરીકે નહીં કહું પણ એમ કે સામાન્ય અમે કહેવતના રૂપમાં જો કહીએ તો જો ઇફ યુ વોન્ટ ટુ વિન ધી વોર દેન યુ શુડ બી પ્રિપેર ટુ વિન ધી બેટલ એટલે નાની લડાઈ તો એટલે તમે વિનિંગ ઓપ્શનલ જે છે મિત્રો જો ઓપ્શનલ તમે સારો નક્કી કરશો તો તમે અડધી નાની લડાઈ જીતી જશો તો યુદ્ધ માટે તમે સક્ષમ બની શકશો વિનિતને હું થોડુંક કહું કે ભાઈ વિનિંગ ઓપ્શન્સ કયા રાખી શકે અને વિનિંગ પ્રિસ્ક્રિપ્શન્સ જો કંઈ તો આપી શકે આમાં તો મિત્રોને કંઈક વિનિંગ ઓપ્શનલ વિશે વિનિંગ પ્રિસ્ક્રિપ્શન શું હોવું જોઈએ સ્ટ્રેટેજી કેવી હોય થોડુંક એ કરે ને પછી આપણે એના પછી થોડુંક ઇન્ટરવ્યૂ માટે જઈએ સમય જે છે એના એને ધ્યાનમાં રાખીને હા સબ્જેક્ટ સિલેક્શન માટે અને સરે જેમ વાત કરી એમ કોઈપણ ફિલ્ડના વ્યક્તિ કોઈપણ ફિલ્ડનો સબ્જેક્ટ રાખી શકે અને ગ્રેજ્યુએશનમાં કેટલા પર્સન્ટેજ આવ્યા છીએ આપણે થ્રુઆઉટ સ્કૂલિંગમાં પણ કેવા સ્ટુડન્ટ રહ્યા છીએ એ વસ્તુને સાઈડમાં મૂકીને આ એક્ઝામની એ રીતે પ્રિપેરેશન કરીએ કે આ એક્ઝામ બધાને ઇક્વલ પ્લેટફોર્મ પર લાવી દે છે બરાબર આઈ એમ ગ્રેજ્યુએટ હશે તો એને પણ એક વખત વિચાર કરવો પડશે કે હું શું એક્ઝામ પાસ કરીશ અને ગામડાનો ખેડૂતનો છોકરો હશે તો એને પણ એવો વિશ્વાસ હશે કે હું એક્ઝામ પાસ કરી શકીશ તો આ એક્ઝામ આપણે ઇક્વલ પ્લેટફોર્મ પર લાવીને મૂકી દે છે એટલે એવું કોઈપણ પ્રિજ્યુડાઈઝડ માઇન્ડ રાખ્યા વગર આ એક્ઝામની તૈયારી કરો અને કોઈપણ ફિલ્ડનો ગ્રેજ્યુએટ કોઈપણ ફિલ્ડનો સબ્જેક્ટ પસંદ કરી શકે હવે આપણે ખાસ કરીને ગુજરાતમાં જે જે પણ સબ્જેક્ટ્સ વિશે ગાઈડન્સ કે મટિરિયલ અવેલેબલ છે એ સબ્જેક્ટ્સની વાત કરીએ તો એના માટે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે જીઓગ્રાફી છે સોશિયોલોજી છે હિસ્ટ્રી છે બરાબર આ બધા જે ખાસ સબ્જેક્ટ્સ છે એ ફર્સ્ટ ઓપ્શન તરીકે ફર્સ્ટ ઓપ્શન તરીકે આ બધા સબ્જેક્ટને તમે પસંદ કરી શકો પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે જો ગુજરાતીમાં તમારે અપિયર થવું હોય તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની બુક્સ જે ઇગ્નોનું જે સીધું ટ્રાન્સલેશન છે એ તમે યુઝફુલ થઈ શકે છે હિસ્ટ્રી માટે તો ઓફકોર્સ અવેલેબલ છે જ એ રીતે જ્યોગ્રાફી અને સોશિયોલોજી માટે પણ મટીરિયલ અવેલેબલ છે પ્લસ ગાઈડન્સ પણ અવેલેબલ છે જેમ કે સ્પીપામાં પણ બધા જ સબ્જેક્ટ માટે એકદમ એક્સપર્ટ હાઈ ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ હોય છે એ સિવાય દિલ્હીથી પણ ફેકલ્ટીઝ આવીને આવે છે અને એ ફેકલ્ટીનો આપણે યુઝ કરી શકીએ છીએ હવે જો તમે પ્રિલિમ એક્ઝામ પાસ કરો તો જો તમારું સ્પીપામાં એડમિશન નથી પણ પ્રિલિમ એક્ઝામ પાસ કર્યા પછી પણ મેઇન એક્ઝામમાં સ્ટેજ વખતે તમે આ ફેકલ્ટીઝનો જે એક્સપર્ટીઝ છે એને આપણે અવેલ તમે કરી શકો છો સ્પીપાનો કોન્ટેક કરીને પ્રિલિમ એક્ઝામ પાસ કર્યા પછી મેઇનના લેક્ચર તમે ત્યાં આવીને સાંભળી શકો છો અને જાણી શકો છો તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન હિસ્ટ્રી સોશિયોલોજી જ્યોગ્રાફી આ સબ્જેક્ટ એ પ્રાઇમ સબ્જેક્ટ જે આપણે કહી શકાય ફર્સ્ટ ઓપ્શનલ તરીકે હવે જે સાયન્સની ફિલ્ડનો સ્ટુડન્ટ છે એના માટે જીઓગ્રાફી એક શું કહે કમ્ફર્ટેબલ સબ્જેક્ટ તરીકે છે કે એમાં સાયન્ટિફિક એલિમેન્ટ છે બરાબર સાયન્ટિફિક પ્રોસેસથી જે વિચારવાની હેબિટ થઈ ગઈ હોય સાયન્સ સ્ટુડન્ટને તો એના માટે હ્યુમેનિટીઝ કરતાં આ ઘણા લોકો પ્રિફર કરતા હોય છે પણ જો કંઈક અલગ કરવાની તમારી ઈચ્છા હોય કંઈક અલગ ફિલ્ડમાં વિચારવાની કે અલગ ફિલ્ડનો રસ લેવાની ઈચ્છા હોય તો એના માટે હ્યુમેનિટીસ અને હું તો બંને સબ્જેક્ટ મારા ગ્રેજ્યુએશનની ફિલ્ડ કરતાં અલગ જ હતા અને મને તો એ વાતનો ખરેખર આનંદ છે કે આ સબ્જેક્ટ હું ભણ્યો કારણ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ ભણવાથી ગુજરાતી લિટરેચર સબ્જેક્ટ ભણવાથી મારો જે વ્યૂ પોઈન્ટ છે એ ઘણો બ્રોડ થઈ ગયો છે પહેલાં હું એકદમ લોજિકલ સાયન્ટિફિક રાશનલ વાતોની વિચારધારાથી એક ઘેરાયેલો હતો પણ લાઈફમાં અલગ અલગ બીજા પણ રસ રહેલા છે એ ગુજરાતી લિટરેચર જેવા સબ્જેક્ટ કે હ્યુમાનિટીઝનો કોઈ પણ સબ્જેક્ટ લેવાથી આપણને ખ્યાલમાં આવશે અને નો ડાઉટ બધા સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ પણ એકદમ સાયન્ટિફિક સબ્જેક્ટ કહી શકાય એ ટાઈપનો સબ્જેક્ટ છે તો સાયન્સના સ્ટુડન્ટ એ રીતે પણ સિલેક્ટ કરી શકે છે હવે હ્યુમેનિટીઝના જે સ્ટુડન્ટ છે અને જે લોકો ગુજરાતીમાં જ ભણેલા છે કે જે લોકોને ઇંગ્લિશ સાથે પ્રોબ્લેમ થતો હોય છે એ લોકો માટે હિસ્ટ્રી સારો સબ્જેક્ટ રહે છે કારણ કે હિસ્ટ્રી માટે એમ્પલ મટિરિયલ અવેલેબલ છે ગુજરાતી એઝ વેલ એઝ હિન્દીમાં અને એનો જે ફ્લો છે જે જે લોકોને સ્ટોરી ટાઈપનું વાંચન કરવાની ઈચ્છા હોય સ્ટોરીઝ ઇઝીલી યાદ રહી જતી હોય સ્ટોરીઝ અથવા કોઈ ઘટના બની છે એ ઘટના પાછળ કયા કયા કારણો જવાબદાર છે એવું થોડુંક એનાલિટિકલ થિંકિંગ કરવાની પણ ઈચ્છા હોય તો એના માટે હિસ્ટ્રી ઓપ્શનલ સારામાં સારું રહે છે પ્લસ જે સોશિયોલોજી સબ્જેક્ટ છે એ પણ હ્યુમેનિટીઝના સ્ટુડન્ટ્સ માટે ઘણો સારો ઓપ્શનલ છે કે આપણી આસપાસ ડે ટુ ડે લાઈફમાં આપણી સોસાયટીમાં જે સોશિયલ ઇલ્સ છે ચાઈલ્ડ મેરેજ છે કે વિડો વિડોની સામે જે વાયોલન્સ થાય છે વુમેનની સામે જે વાયોલન્સ થાય છે બરાબર ચાઇલ્ડ લેબર છે કાસ્ટ પ્રોબ્લેમ છે તો આ બધા જે સોશિયલ ઇસ્યુઝ ડે ટુ ડે લાઈફમાં ડાયરેક્ટ આપણે કન્ફ્રન્ટ કરીએ છીએ અને પ્રેક્ટિકલ આપણી સામે એકદમ ફિલ્ડ છે એમ જે ધારો કે પબેડ છે તો પબેડમાં તો આપણે બુક્સ પર ડિપેન્ડ રહેવાનું છે પણ સોશિયોલોજી એવો સબ્જેક્ટ છે કે તમારી સામે જે કેનવાસ છે એ જ તમને નોલેજ આપે છે તો એ ટાઈપનું જેને ઓરિયન્ટેશન હોય એ સોશિયોલોજી સબ્જેક્ટ પણ લઈ શકે છે તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન હિસ્ટ્રી સોશિયોલોજી જ્યોગ્રાફી આ બધા પ્રાઇમ સબ્જેક્ટ થયા હવે સેકન્ડ ઓપ્શનની વાત કરીએ તો મોટા ભાગના લોકો જે સક્સેસ રેટ આપણે જોવા જઈએ જે ગુજરાતમાંથી પાસ થયા છે તો ગુજરાતી લિટરેચર સબ્જેક્ટ મોસ્ટ ઓફ લોકોએ પસંદ કર્યો છે હવે એનું કારણ આપણે જાણીએ તો ગુજરાતી લિટરેચર સબ્જેક્ટ છે એનું ખાસ તો આપણું જે ઘડતર થયું છે ગુજરાતમાં તો આપણી જે મધર ટંગ હોય એનો આપણા પર ઇન્ફ્લુઅન્સ રહે છે હવે જે અમારે એક માનનીય યોગેન્દ્ર વ્યાસ ફેકલ્ટી આવે છે ગુજરાતી લિટરેચરના એમના કહેવા પ્રમાણે કે જો તમે ગુજરાતી લિટરેચર ઓપ્શનલ રાખી શકો